પવન, ઠંડી, ઝાકળ, વરસાદ અને માવઠાના ઝાપટા વિશેની અગત્યની માહિતી આપવાની છે. સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે થોડા દિવસથી આપણે પવનોની દિશા છે આપણે અત્યારે જનરલી ઉત્તર અને ઉત્તર પૂર્વની હોવી જોઈએ, એની જગ્યાએ આપણે પવનોની દિશા છે પશ્ચિમની, તો ક્યાંય ઉત્તર પશ્ચિમની હતી, જેને કારણે આપણે તાપમાન પણ 2-4 ડિગ્રી ઊંચું આવ્યું છે અને ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યું છે. પણ હવે આમાં બદલાવ આવવાનો છે. આવતીકાલે 4 ફેબ્રુઆરીએ વહેલી સવારથી લઈ અને 5 ફેબ્રુઆરીએ બપોર સુધીમાં આ જે પવનોની દિશા છે એ બદલાય અને જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમની છે એમાંથી ઉત્તર અને ઉત્તર પૂર્વની થઈ જશે. એટલે આ પવનોની જે દિશાઓનો ચક્રાવો લાગશે, પવનોની દિશાઓ બદલાવશે, જેને કારણે અત્યારે આપણે આમ જોવા જઈએ તો ઉત્તર ભારતથી પણ WD પસાર થઈ રહ્યા છે અને પવનની દિશાઓ છે એ બદલાવાની છે, જેને કારણે આપણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લો, એ સાથે એક છે કચ્છ જિલ્લો, આ વિસ્તારો એવા છે કે એમાં છૂટા છવાયા કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટા છે 4 અને 5 તારીખ દરમિયાન થઈ શકે છે, જેમાં 4 તારીખે વહેલી સવારથી લઈને 5 તારીખે બપોર સુધી આ જે 1.5 દિવસનો સમય છે એ સમય દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાતનું જે સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ, આ 4 જિલ્લા ગુજરાતના એવા છે કે એમાં એકદમ હળવા છૂટા છવાયા સામાન્ય ઝાપટા નોંધાઈ શકે છે. જો કે આમાં કોઈ મોટો વરસાદ થાય કે મોટું કોઈ માવઠું થાય એવી શક્યતાઓ નથી, કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. એકદમ હળવા સામાન્ય છૂટા છવાયા ક્યાંક ઝાપટા પડે એવી શક્યતાઓ છે, એકદમ એકલ દોકલ સેન્ટરમાં હશે, સાર્વત્રિક નહીં હોય. એટલે દરેક મિત્રો આ વાતની નોંધ લેવાની છે. બીજી વાત આપણે એ કરવાની છે કે જેવી રીતે ઘણા દિવસથી આપણે તાપમાન છે ઉપર આવ્યું છે, એમાં ખાસ કરીને મહત્તમ તાપમાન એટલે કે જે દિવસ દરમિયાનનું તાપમાન છે એ ઊંચું આવ્યું છે, 2-4 ડિગ્રી સુધી તાપમાન ઉચકાયું છે, જેને કારણે ઘણા બધા આપણા ગુજરાતી ભાઈઓને એમ હશે કે હવે શિયાળો પૂર્ણ થઈ ગયો અને ઉનાળો છે ધીમે ધીમે ચાલુ થઈ જશે. પણ અહીંયા આપણી ભૂલ ભરેલી વાત છે, કેમ કે હજી શિયાળો બાકી છે. કેમ કે આ જે તાપમાન છે એ આપણે ઊંચું આવ્યું છે એનું મેઇન કારણ હતું ઝાકળ વરસાદનો રાઉન્ડ આવ્યો અને જે પવનોની દિશા બદલાઈ. હવે ફરીથી 4 અને 5 તારીખ આ જે 1.5 દિવસનો સમય છે એ સમય દરમિયાન જે આપણે પવનોની દિશા છે બદલાય અને ઉત્તર અને ઉત્તર પૂર્વની થઈ જશે, એ સાથે અત્યારે WD છે એ પણ બેક ટુ બેક ઉત્તર ભારત ઉપરથી પસાર થઈ રહ્યા છે અને હજુ ઘણા બધા WDO છે એ પસાર થવાના છે, જેને કારણે 5 ફેબ્રુઆરીએ રાત્રેથી લઈ અને 6 ફેબ્રુઆરી સાંજ સુધીમાં આપણું ફરીથી ગુજરાતનું તાપમાન છે ડાઉન થાય તેવી શક્યતાઓ છે. અત્યારે 30 થી લઈને 34 ડિગ્રી સુધીનું તાપમાન છે, એ તાપમાન ઘટી અને ઘણી જગ્યાએ તાપમાન છે ખૂબ નીચે આવશે અને શક્યતા એવી પણ છે કે અમુક સેન્ટરોની અંદર આવનારા દિવસની અંદર 15 ડિગ્રી કરતાં પણ તાપમાન ઘટી શકે છે. એટલે ખાસ કરી અને 5 ફેબ્રુઆરીથી લઈ અને 12 ફેબ્રુઆરી વચ્ચેનો જે સમય છે આ સમય દરમિયાન ફરીથી એક વખત આપણે શિયાળા જેવો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. હજુ આપણે WD ઘણા બધા બાકી છે, પવનોની દિશા છે એ પણ હવે ધીમે ધીમે ફરીથી રાબેતા મુજબની દિશાઓ સેટ થઈ રહી છે. એટલે 5 ફેબ્રુઆરીથી લઈ અને 12 ફેબ્રુઆરી 2024નો જે આ સમયગાળો છે આ સમયગાળા દરમિયાન ફરીથી આપણે લઘુત્તમ અને મહત્તમ તાપમાન એટલે કે દિવસ અને રાત્રિ બંને તાપમાનની અંદર ઘટાડો નોંધાઈ શકે છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. જો કે આ પવન, ઠંડી, ઝાકળ વર્ષા અને માવઠાની જે વાત હતી એની અંદર ઝાકળ વર્ષા પણ હું આપને જણાવી દઉં કે જે છેલ્લા 4-5 દિવસથી આપણે ઝાકળ વર્ષા છે એ પણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવનોને કારણે આપણે આ ઝાકળ વર્ષાનો રાઉન્ડ છે આવ્યો. પણ 5 તારીખથી ધીમે ધીમે જે આ પવનો સેટ થઈ જશે એટલે પછી આપણે 5 તારીખથી ઝાકળ વર્ષામાંથી પણ છુટકારો મળશે. એટલે હવે આપણે આગળ જતા ઝાકળ વર્ષામાંથી મુક્તિ મળી શકે છે. જો કે એ પછી 10 તારીખથી ફરીથી રાજ્યના હવામાનમાં એક મોટા પલટાની પણ શક્યતાઓ છે, જેમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ થાય અને વધારે પડતા જો ઘાટા વાદળ થઈ જશે તો પછી કદાચ માવઠું પણ થઈ શકે. જો કે એના વિશેની માહિતી છે એ અમે લગભગ 1-2 દિવસની અંદર પરફેક્ટ પ્રિડિક્શન કરીને આપશું.